મિત્રો એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ ગઢવી. આજે આપણે વાત કરીશું ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સની વિજ્ઞાન પ્રવાહ સાયન્સ માટે. ઓકે, તો આમાં તમારો જે ટાઈમ રહેશે એક્ઝામનો એ 2 કલાકનો છે અને ટોટલ માર્ક્સ છે એ 50 છે. તો મિત્રો, ચેનલ પર તમે નવા હોય અને 11th સાયન્સ કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી મેથ્સના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ તમને જોઈતા હોય ફર્સ્ટ એક્ઝામ માટે, તો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ. એટલે આવનારા વિડીયો તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ હું આપીશ, કેમ કે હું સાયન્સથી જ છું એટલે. ઓકે, વાત કરીએ પ્રશ્ન ક્રમાંક 1, 2, 3, 4ની અંદર હેતુલક્ષી પ્રશ્નો 10 પૂછાશે. ટૂંક જવાબી પ્રશ્નો એટલે કે શોર્ટમાં તમને એક લીટીમાં આન્સર આપવાનો એવા 6, બીજા ફરીથી ટૂંક જવાબી પ્રશ્નો જેની અંદર 2-3 લીટીની અંદર જવાબ આપવો પડે એવા 6 પ્રશ્નો, અને લાંબા પ્રશ્નો એટલે કે લોંગ આન્સર, મે બી એક્ઝામ્પલ પૂછે તો તમને એની જે રેન્જ હોય એની અંદર લખવાનું હોય એવા 2 ક્વેશ્ચન પૂછાશે. ઓકે, આપણા ચેપ્ટરના નામ ઇંગ્લિશ મીડિયમવાળો પણ જોતો હોય તો એને મજા આવશે. ચેપ્ટર પહેલું ચેપ્ટર, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, 8 ચેપ્ટર આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. ફિઝિકલ વર્લ્ડ એટલે ભૌતિક જગત, એકમ અને માપન પદ્ધતિ, એકમ અને માપન એટલે યુનિટ એન્ડ કેલ્ક્યુલેશન, પછી છે સુરેખ પથ પર ગતિ બરાબર મોશન ઓન અ લિનિયર પાથ, પછી સમતલમાં ગતિ, પછી ગતિના નિયમો લોઝ ઓફ મોશન, પછી કાર્ય ઉર્જા અને પાવર વર્ક એનર્જી એન્ડ પાવર, પછી કણોના તંત્રો અને ચાક ગતિ બરાબર, એના પછી છે ગ્રેવિટેશન એટલે કે ગુરુત્વાકર્ષણ. તો આટલા ચેપ્ટર આની અંદર ઇન્ક્લુડ છે. મિત્રો, યુનિટ 1 અને યુનિટ 2 એમ 2 પાર્ટમાં વિભાજિત રહે છે. 27 માર્ક્સનું પહેલું યુનિટ, 23 માર્ક્સનું બીજું યુનિટ. ઓકે, આ દરેકના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને આ વિડીયો પર મળશે. 5 દિવસ પછી તમે આ વિડીયોની ડિસ્ક્રિપ્શન ચેક કરશો, આના આ જ વિડીયોની, તો તેની નીચે તમને બીજો એક લિંક મળશે અને એ વિડીયો ચેક કરશો તો એની અંદર IMP ક્વેશ્ચન હશે. મિત્રો, આપણે વાત કરીએ સેક્શન એની, તો આની અંદર હેતુલક્ષી પ્રકારના 1 ગુણના એ તો મેં તમને વાત કરી દીધી, ખરા ખોટા તફાવત, બહુવિકલ્પી પ્રશ્નો, વ્યાખ્યા, નિયમ, કથન, પારિમાણિક સૂત્ર, વિધાન, કથન વગેરેની, પારિમાણિક સૂત્ર એટલે MLTs. ઓકે, પછી છે સેક્શન બીની અંદર અતિ ટૂંક જવાબમાં એટલે કે કોઈ વ્યાખ્યા પૂછી દે, ફોર એક્ઝામ્પલ ગ્રેવિટેશન, કેપ્લર્સ થર્ડ લો શું હતો, કેપ્લરનો બીજો નિયમ શું હતો, આવી વ્યાખ્યાઓ 2-3 લીટીમાં થાય બરાબર. પછી છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું હતો, આવઘાત, પ્રત્યાઘાત, પરસ્પર વિદ્યુત એક્સેટ્રા, તો તમે પહેલો નિયમ, બીજો નિયમ એ રીતના તમે એને એ રીતના પૂછી શકે. પછી છે 17-22ની અંદર 3 ગુણના 6 પ્રશ્નો પૂછશે, ત્યારબાદ 23-24ની અંદર 5 ગુણના 2 પ્રશ્નો. મિત્રો, આગળ આપણે વાત કરીએ બ્લુ પ્રિન્ટની, તો આ તમારી સામે આની બ્લુ પ્રિન્ટ છે, પછી હું તમને પેપર પણ બતાવીશ. આ બ્લુ પ્રિન્ટ છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાં જઈને આ પેપર ડાઉનલોડ પણ કરી શકો છો. અમારી ફ્રી ઓફ કોસ્ટ વેબસાઇટ છે જે તમને ડાઉનલોડ પણ કરી આપશે એ પણ મફત. ઓકે, 1-8 પ્રકરણની વાત કરીએ તો તમને બ્લુ પ્રિન્ટના આધારે અહીંયા જુઓ, લોંગ ક્વેશ્ચન 5 માર્ક્સનો કયા કયા ચેપ્ટરમાંથી છે ભાઈ, તો 4th ચેપ્ટરમાંથી છે 5 માર્ક્સનો એક ક્વેશ્ચન, અને 7th ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો એક ક્વેશ્ચન છે. બાકી તમે જોઈ લો, આ જુઓ, આ 5 માર્ક્સનો એક 4th છે અને આ 5 માર્ક્સનો એક 7th છે. પછી તમે તમારી રીતના ડિસાઇડ કરી લો કયામાંથી કયો છે. ઓકે, નેક્સ્ટ આપણે એક નમૂનારૂપ પ્રશ્નપત્રની ચેક કરીશું, પછી તમને ઓરિજિનલ પ્રશ્નપત્ર પણ આ ચેનલ ઉપર એનું સોલ્યુશન વગેરે મળશે. નવા હોય તો સબસ્ક્રાઇબ કરવા એટલે જ કહું છું. ઓકે, 50 માર્ક્સનું આ પેપર રહેશે. બાકી વિગતો તમને ખબર છે, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ આપો, લિનિયર મોમેન્ટમ કન્વર્ઝેશન લો બરાબર, ખાલી જગ્યા પરથી મેળવી શકાય. પછી છે 1 mm વિભેદન ધરાવતા સાધનની મદદથી 37.5 mm લંબાઈ માપી શકાય, સહેમત છો? હા, સહેમત છીએ. પછી પ્રૂફ કરીને બતાવો કેમ. ઓકે, આ જે છે ગ્રાફ છે ને એના આધારે તમને t = 5 સેકન્ડે કણનો વેગ શું થશે, t = 5 સેકન્ડે કણનો વેગ શું થશે, વેલોસિટી ઓફ ધ મોલિક્યુલ. ઓકે, તો તમે t = 5 સેકન્ડે નોટ કરી શકો. એક વેલોસિટીનું સિમ્પલ ઇક્વેશન આની અંદર મૂકી દો, x = t² + 5. સો t² આની ઉપરથી કરીને તમે નોટ કરી શકો. પછી છે રોહિત શર્મા દડાને ભાઈ ભાઈ ભલામોરી. ઓકે, આ તમે તમારી રીતના ચેક કરી શકો છો, બધું વાંચીશ તો વિડીયો લાંબો થઈ જશે. પછી આ ક્વેશ્ચન એના રિલેટેડ, એના પછીના, પછી છે આ ગ્રાફવાળા ક્વેશ્ચન તમે ખાસ કરજો, આગળ 12મા ધોરણમાં તમને થોડી ઘણી પ્રોબ્લેમ ના પડે. એટલે ગુરુત્વાકર્ષણને લીધે પૃથ્વીના કેન્દ્રથી આર, વેન આર ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેપિટલ આર અંતરે ગુરુત્વ પ્રવેગ જી છે, તો લોગ જી વર્સસ લોગ આરના આલેખનો ઢાળ શું હોય, વોટ ઇઝ અ પ્લોટ ઓફ ગ્રાફ. સો ઓકે, એના પછી છે પારસકની વ્યાખ્યા આપો અને તેની લંબાઈ SI એકમ પાસ્કલ હશે ભાઈ, આ પાસ્કલ હશે મને કેમ એવું લાગે છે.
ઓકે, યોગ્ય સમીકરણો આપીને પછી એક વિદ્યાર્થી બસ. મિત્રો તમે આ ચેક કરી લીધું, તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાં જઈને વિડીયો ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ, સોરી પેપર ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ સો મચ.